અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. मंत्री योगेश पटेल द्वारा दभोई रेफरल हॉस्पिटल में कोविड केर सेंटर की मुलाकात लेवामां आवी हती अने साथे ज वेगा खाते आवेला दारूल उल्लूम में आइसोलेशन सेंटर की पण मुलाकात लेवामां आवी हती। समग्र भारतभर में कोरोनाए माझा मूकी छे त्यारे गामडा लेवल सुधी पण कोरोना खूब ज मोटा प्रमाण में फैलाई रह्यो छे त्यारे हवे तालुको होय के तालुकाना गामडाना विस्तार में आइसोलेशन सेंटर की सुविधाओं धीमे धीमे करवामां आवी रही छे त्यारे मुख्यमंत्रीनी सूचना मुजब डभोई खाते मंत्री योगेश पटेल द्वारा रेफरल हॉस्पिटल खाते कोविड केर सेंटरनी मुलाकात लेवामां आवी हती। मुलाकात लीधा बाद जरूरी सूचनाओं आपवामां आवी हती जेमां रेफरल हॉस्पिटल में एम्बुलेंसनी अछत, स्टाफनी अछत, त्यारबाद ऑक्सिजन क्यांथी आवे छे, पूरतुं आवे छे तेनी पण माहिती तेमणे मेळवी हती। तेमज वेगा खाते आवेला दारूल उल्लूममां आइसोलेशन सेंटर चाली रह्युं छे तेमां पण ऑक्सिजननी सुविधा माटे कहेवामां आव्युं हतुं त्यां पण ऑक्सिजननी व्यवस्था करवामां आवशे। महत्वनी वात करिए तो धारासभ्य शैलेष मेहता द्वारा डभोई तालुका तेमज शहेरमां माटे बे एम्बुलेंस तेमज धारासभ्यनी ग्रांटमांथी फाळवामां आवशे अने टूंक समयमां ते एम्बुलेंस आવી પણ જશે। સાથે સબવાહિનીની પણ માંગણી કરવામાં આવી છે। સાથોસાથ વેક્સિનેશન વધુમાં વધુ થાય તે માટે મુસ્લિમ અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી। રમઝાન માસ પત્યા બાદ મુસ્લિમ યુવાનો દ્વારા ઘરે ઘરે જઈને વધુમાં વધુ વેક્સિન લે તેવી અપીલ કરવામાં આવશે। આ પ્રસંગે વડોદરા જિલ્લા પ્રમુખ અશોક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, આરોગ્ય સમિતિ ચેરમેન નિલેશ પુરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન પટેલ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, શહેર મહામંત્રી અમિત સોલંકી, નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ તેમજ આરોગ્ય વિભાગના તબીબો ડોક્ટર અજયસિંહ સહિત આરોગ્ય અધિકારીઓને સાથે રાખીને મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આજે ડભોઈ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી નર્મદા મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ મુલાકાત લીધી છે। ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે અને દારૂ ઉલમ ખાતે જે રીતે આઇસોલેશન સેન્ટર ચાલે છે, ઓક્સિજનની જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે એ બધાનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે। અહીંયાની કેટલીક જે સમસ્યાઓ છે એના બાબત મંત્રીશ્રીનું ધ્યાન પણ દોર્યું છે। અહીંયા જે એમ્બ્યુલન્સો નથી હોતી એના માટે રજૂઆત કરી છે અને આજે એવું નક્કી કર્યું છે કે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ ડભોઈ તાલુકા અને ડભોઈ નગર માટે ફાળવવાની અને એ ટૂંક સમયમાં જ આવી જશે। સાથે સાથે દારૂ ઉલમ ખાતે પણ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ થાય એના માટે પણ આગળ કરાવી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને રસીકરણ બાબતમાં રમઝાન મહિનો પતે પછી મુસ્લિમ સમાજના આગેવાનો તમામ મુસ્લિમ વિસ્તારોમાં જશે। ડભોઈ તાલુકામાં આવેલા વિસ્તારોમાં જે મુસ્લિમો છે એમને પણ સમજાવશે અને મોટી સંખ્યામાં રસીકરણ થાય એવા પ્રયત્નો પણ કરવામાં આવશે। પિન્ટુ પટેલ, D9 ન્યૂઝ, ડભોઈ।